આમોદનગરમાં એક તરફ વાયરસની દહેશત સર્જાઈ રહી છે તો બીજી બાજુ આમોદનગરના સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે. આમોદનગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા કેટલાક દિવસોથી માગણીઓને લઈને ધરણા પર ઉતર્યા છે, જેને લઈને સમગ્ર આમોદમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે તંત્ર પણ તેમની લાગણી અને માગણીઓ સંતોષવાના મૂડમાં નથી તેમ લાગી રહ્યું છે. જ્યારે સફાઈ કામદારોના સમર્થનમાં ગતરોજ આમોદનગર વેપારી એસોસિએશન દ્વારા આમોદનગરપાલિકા પ્રમુખની તેમજ પાલિકાના મુખ્ય અધિકારીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં આમોદનગરમાં પાયાની સુવિધા મળી રહે અને સફાઈ કામદારોના પ્રશ્નો વહેલી તકે હલ કરી સફાઈ અભિયાન હાથ ધરે તેવી માંગ કરી હતી. અમે નગરપાલિકાની અંદર પ્રમુખશ્રીને મળવા માટે આવેલા હતા, પરંતુ પ્રમુખશ્રી તથા એ આવેલા નથી. આપણે ચીફ ઓફિસરની મુલાકાત થયેલી નથી. સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીને અમે અમારું આવેદન પત્ર એસોસિએશન દ્વારા આપેલું છે. એમાં ગામના ત્રણ પ્રશ્નો છે બધા. સફાઈ કામદારોનો પ્રશ્ન બહુ મોટો છે. બીજો સફાઈ ગંદકીના રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે, એના માટે બી અમે સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીને રજૂઆત કરેલી છે. તથા ટાવરના રિનોવેશન માટે જે ગામનું જે મોભ કહેવાય, આપણા આમોદ બજારનું નાક કહેવાય, તેનું પણ રિનોવેશન થતું નથી. અને શોપિંગ સેન્ટર જે છે તેનું 3 વર્ષથી તૈયાર થયેલું છે, પણ શોપિંગ સેન્ટરનું બી કાર્યરત આ લોકો કરતા નથી. એના માટે અને સીસીટીવી કેમેરા જે મેઇન ચોરસ્તા પર છે, જે પ્રવેશદ્વાર છે, ત્યાં સીસીટીવી કેમેરા મૂકવા માટે બી આ લોકો સરકાર સહાય આપે છે, તો આ લોકો એનો લાભ લઈને સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ. નવા વર્ષના વેરા માટે જે આ લોકોએ કર્યું તેનું અમને એ આવવું જોઈએ, અને એના માટે ઘટતું કરવું જોઈએ. વેરા માટે બહુ વધુ પડતો વેરો ના રાખવો જોઈએ, તો જેથી પબ્લિકને તકલીફ થાય.